એ જોઈએ તે આપો. સાચું બોલો. તમે આવી પૂજા કરી હોય ને, ઘરમાં તકલીફ હોય ને, એ જ વખતે કોઈ દેવતા પ્રસન્ન થયો હોય અને તમને કે જે જોઈએ તે આપું, શું માંગો? હે, શું શું બધું આપો? બસ પાછા આવી ગયા તમે? આ એક કલાક મેં પસીનો પાડ્યો આવા એસી ની અંદર, મોરો ખીલો વટે ને વટે. બાવસી થે ડીગો પણ મેં નહી ડીગો. શું આ શેઠ હતા? શેઠે દેવતાને કહી દીધું, ભલા માણસ, તારી પાસે માગીને મારે મારી પૂજાને વેચી નથી નાખવી, નહીં કુછ નહીં જઈએ. આ ધર્મના બદલામાં મને ભવો ભાવ સુધી પ્રભુનો ધર્મ, પ્રભુનું શાસન જોઈએ. ભવે ભવે તુમહ ચરણ. એ વખતે દેવતા કે છે, જો મજા જુઓ, શેઠ નથી કરગરતા, દેવ કરગરે છે. કે દેવના દર્શન ક્યારે ખાલી ન જાય, કુછ તો માંગના ઈ પડે. અને શું રસ્તો કાઢે શેઠ, આપું જ. તો જ્યારથી આ જીવનમાં તકલીફ આવી છે ને, ત્યારથી ભગવાનના શાસનની હિલના થાય છે. જોયું આ ઓલું દેરાસર બાંધ્યું ને, એ આ શેઠ માથા પર કપડાનો ભારો લઈને, આ કોણ? આ ઓલું દેરાસર બાંધ્યું ને એ. તમે લોકો કેવા કનેક્શન કરી દેતા હો છો. હા, ધર્મ કર્યા પછી કોઈક તકલીફ આવે તેને સીધું ધર્મની સાથે જોડી દેવા. અને ઘણા તો એ બાજુ, આ ધર્મ કર્યો ને એટલે જ આવું થયું, કઈ નહોતા કરે ને ત્યાં એટલી શાંતિ હતી, ધૂળ શાંતિ હતી. ધર્મ કર્યા એટલે તમને ઉપસર્ગો આવ્યા ને, એટલે એટલા કર્મ ખપ્યા, તમારું દેવું એટલું ઓછું થાય છે, તમારા ભવચક્રમાં પરિભ્રમણ તમારું ઘટતું જાય છે. પોઝિટિવ કેમ લેતા નથી? શેઠે કહી દીધું, આપવું હોય તો એક કામ કર. જ્યારથી આ સ્થિતિ આવી ત્યારથી દીકરાઓ નાસ્તિક થઈ ગયા છે. મારા નાસ્તિક દીકરાને તમે ધાર્મિક બનાવી દો. આ ગોલ છે, આ લક્ષ્ય છે. વ્યક્તિગત મને કાંઈ જોઈતું નથી, મને તો મારા કર્મની નિર્જરા થાય છે એનો આનંદ છે. આપવું જ છે તો તું કે છે માટે મારી કોઈ ઈચ્છા નથી. આ બાવડામાં જ્યાં સુધી જોર છે ને ત્યાં સુધી આખા પરિવારને હું સંભાળી લઈશ. અને દેવે કીધું, તથાસ્તુ, જાઓ ઘરે જાઓ. એટલે છોકરાઓને કહેજો, ચાર ખૂણામાં જરા જરા ખોદે. રોજ શેઠ ઘરે પહોંચે, ક્યાંક દૂધ હોય, ક્યાંક શાક હોય, આજે કુછ નહીં. એન્ટ્રી મારે પહેલા તો બધા તૂટી પડે. હા, ભંડારમાં ના ખેવા લાગો છો? ભગવાન સિવાય તમને કાંઈ દેખાતું જ નથી, અમે તો બધા નક્કામાં. સંભળાવવાનું જેવું શરૂ કર્યું, શેઠે કહ્યું, શાંતિ રાખો, માંડીને વાત કરું છું. શું માંડીને વાત? તમારા બચાવ સિવાય તમારી પાસે કઈ નહીં હોય. શેઠે કીધું, સાંભળો તો ખરા. અને શેઠે શરૂઆત કરી, આમ થયું, આમ થયું, આમ થયું. દેવતા પ્રગટ થયા અને દેવે કીધું, આ ચાર ખૂણા હવે આ ભાડાના ઘરે તમારે ખોદાવી નાખવા. હું કહું એમ કરો તો ખરા. પાછા છોકરા એમ વિનય હતા, જ્યાં ખોદવાનું શરૂ થયું હજી તો અડધો વેદ ખોદાવ્યો, ખણણ ખણણ અવાજ આવ્યો, બાપા કંઈક છે છે તો કહું છું. અને જ્યાં ખોદ્યું અંદરથી શું નીકળ્યા? ચરુ. ચરુમાં શું હોય? મેં આજ સુધીમાં 50 વખત આ સ્ટોરી કીધી હોય પાવન, હજી સુધી કોઈએ ખોટો જવાબ નથી આપ્યો કે ચરુમાં પથરા હોય, ચરુમાં સોના જ હોય. ફિક્સ જ. ચાર ચરુ બહાર આવી ગયા, ચાર દીકરા, ચાર ચરુ. જો ભાઈ, આજની આ સ્ટોરી સાંભળ્યા પછી તમે કાલે ઘરે પહોંચશો, સરસ પૂજા કરશો, પણ ઘરે જઈને કઈ ખોદતા કે નહીં? કોઈની ખોદવાની નહીં ને કોઈને ખોદવાનો નહીં. આપણા નસીબમાં શું છે એ તમને ખબર છે. અને પાછું કોકના ભાડાના ઘરમાં રહેતા હશો, આ નીચે વાળો ઉપર આવી જશે. જેવા ચાર ચરુ બહાર આવે, હવે સાંભળો, શેઠે ચારે દીકરાને ચાર ચરુ આપી દીધા. જાઓ કરો મજા, ભગવાનના પ્રભાવે આ મળ્યું છે. બાપા તમે, હું પાંચમો ચરુ. આ પાંચમો ચરુ છે, બસ હું પાંચમો ચરુ લઈને મારા આત્માનું કલ્યાણ કરીશ. અને શેઠે ચારિત્ર જીવનનો સ્વીકાર.
કર્મની નિર્જરા. વિષમ પરિસ્થિતિ આવે, વિકટ પરિસ્થિતિ આવે, એની વચ્ચે પણ તમારા ગોલને ક્યારેય નહીં બદલો, જે થાય તે સારા માટે. કર્મની નિર્જરા તો થાય છે, બીજું કઈ થાય કે ન થાય, જેટલા કર્મ ખપે છે એટલો મારા ભવ ચક્રના ભવ ઘટે છે, અને જેટલા ભવ ઘટે છે એટલો હું મોક્ષ તરફ નજીક છે. ઓકે, અને હજી એક ત્રીજો ગુણ છે, આના કરતા પણ અપેક્ષાએ ચડિયાતો ગુણ છે, એમાં કર્મની નિર્જરા પણ ગૌણ બની જાય છે. એના ઉપર કદાચ એક કલાક બોલું તો ઓછું પડે, અને એ જ મહત્વનો છે. ફ્યુચરમાં સુખ સગવડ મળે નહીં એ નથી જોઈતું, વર્તમાનમાં મારા કર્મ ખપે અરે એ એક વખત નહીં થાય તો ચાલશે તો શું,